ચાલો બધાને નમસ્કાર અને તમારા બધાનું ભાવભીનું સ્વાગત સલીમ સોમણી તમને આવકારે વધુ એક એન્ટ્રીચમેન્ટ સેશનમાં મિત્રો થોડા વખત પૂર્વે જ આપણે વાત કરી હતી કે બે હજાર એકવીસનો છેલ્લો મહિનો ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો અને ઝડપથી આગળ ધપવા માંડ્યો છે ઘણા બધા કાર્ય કરવાના હોય છે ઘણી બધી પ્રવૃત્તિ છે એ આપણે કરતા હોઈએ છીએ આપણા સપના પૂર્ણ કરવા માટે જે પણ ધ્યેય નક્કી કર્યા હોય એને પરિપૂર્ણ કરવા માટે આપણે ખૂબ ઉત્સુક પણ હોઈએ ઉત્સાહ પણ દાખવતા હોઈએ એટલે મિત્રો આ ઉત્સાહ દાખવવાની વાત છે એ ખૂબ મહત્વની હોય છે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઉત્સાહ સાથે ઇન્થુઝિયેસ્ટિકલી કાર્ય કરતી હોય આગળ ધપતી હોય તો એનો બેનમૂન ફાયદો એને મળતો હોય છે અને પેસનેટલી જ્યારે કાર્ય ચસકા સાથે થતું હોય તો એનો પણ બેનમૂન ફાયદો છે એ વ્યક્તિને મળતો હોય છે એટલે ઇન્થુઝિયેસ્ટિકલી કાર્ય કરવું ઉત્સાહ સાથે કરવું પેસનેટલી કરવું ચસ્કા સાથે કરવું આ ખૂબ મહત્વની બાબત હોય છે પણ સૌથી મહત્વની બાબત હોય છે કાર્ય કરવું કયું કાર્ય કરવું કઈ પ્રવૃત્તિ છે એ હાથ પર લેવી ક્યારે લેવી શા માટે લેવી અને કેટલા સમયમાં જે તે પ્રવૃત્તિ કે કાર્ય પૂર્ણ કરવા એના પર ચિંતન મનન કરવું ખૂબ જરૂરી હોય છે મિત્રો થોડા વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનું બન્યું બારમા ધોરણના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ એટલે નીટ આપવા માટે એકદમ ઉત્સુક એમનો કોર્સ છે એ લગભગ પૂર્ણ થઈ ગયો અને પછી રિવિઝન શરૂ થયું અને એમાં બે કે ત્રણ એવી ફેકલ્ટીઝ છે એમણે પ્રવેશ કર્યો એ શાળામાં અને એ ફેકલ્ટીઝ એટલી તો અદભુત કે એક કલાકના લેકચરમાં એક કલાકનો જે પીરિયડ હોય એમાં લગભગ એક પ્રકરણ છે ફિઝિક્સનું એક પ્રકરણ છે એનું પુનરાવર્તન એટલું તો સરસ રીતે એણે કરાવ્યું કે વિદ્યાર્થીઓ દિગ્મૂઠ બની ગયા અમુક વિદ્યાર્થીઓએ એવું કહ્યું કે સમગ્ર વર્ષ દરમિયાન આ પ્રકરણ ચાલ્યું એ વખતે અમે તૈયારી કરી અમારા ફેકલ્ટી હતા એમને ભણાવ્યું ઘણું બધું કદાચ અમને એવું લાગતું હતું કે છૂટી જશે અમુક બાબતો સમજાતી નથી વગેરે પણ જ્યારે આ ફેકલ્ટીએ પ્રવેશ કર્યો અને પુનરાવર્તન કરવાની શરૂઆત કરી અદ્ભુત આ જ શબ્દ એમના માટે પ્રયોજી શકાય એટલે પછી મેં પૂછ્યું કે આવું શા માટે થયું એનો તમને વિચાર આવે છે તો કે ખૂબ હોશિયાર ફેકલ્ટી છે મેં કહ્યું એ તો સાચી વાત છે એ ખૂબ હોશિયાર છે એકદમ વેલ પ્રિપેર્ડ છે એ માસ્ટર છે વિષયના એ બધું સાચું પણ છતાંય એક કલાકમાં એ માટે કરી શક્યા તો એ એ મને પૂછ્યું સર તમે કહો એટલે પછી મેં તેઓને કહ્યું કે ફેકલ્ટી છે એ માસ્ટરી ધરાવે છે પોતાના વિષય પર એટલે જે વિષય ભણાવે છે એના પર એનું પ્રભુત્વ અદ્ભુત છે અનન્ય છે અને એ હંમેશા ઈચ્છુક છે એ ઉત્સાહ સાથે કામ કરે છે નિષ્ઠા સાથે કામ કરે છે અને વિદ્યાર્થીઓને ઓછા સમયમાં ઝડપથી સરસ રીતે બધું જ સમજાઈ જાય એ રીતે કઈ રીતે ભણાવી શકાય એની આખી જે ડિઝાઇન છે એના પર પણ એને કામ કર્યું હોય છે એટલે આ બહુ મહત્વનું છે ઉપરાંત પરિપક્વતા પણ ધરાવે છે અનુભવ પણ ધરાવે છે એટલે મેચ્યોરિટી અને એક્સપિરિયન્સ આ પણ ખૂબ મહત્વના છે ઉપરાંત સાંપ્રત પ્રવાહોથી એ વાકેફ છે કારણ કે વિદ્યાર્થીઓ એવું કહ્યું કે એમણે જે ઉદાહરણો આપ્યા એ બધા જ ઉદાહરણો છે એ અદભુત હતા સાંપ્રત હતા અને જે તે વિષય વસ્તુ છે એ સમજવામાં ઉપયોગી સાબિત થાય એ પ્રકારના હતા એટલે મને ખૂબ મજા પડી મેં તે વિદ્યાર્થીઓને એવું કહ્યું કે આના પરથી તમે સમજી શકો છો કે વિષય છે એને સંપૂર્ણપણે સરસ રીતે તૈયાર કરવો હોય જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાના હો તો દરેક મુદ્દો છે દરેક કોન્સેપ્ટ છે એમાં ક્લેરિટી કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી છે એ ખૂબ મહત્ત્વની હોય છે તમારી ઝડપ સ્પીડ પણ ખૂબ મહત્વની છે એક્યુરસી પણ ખૂબ ઝડપથી એમાં આવવી જોઈએ ઉપરાંત રિકોલિંગ તમારી જે ટેકનિક છે તમે પુનરાવર્તન રિપિટેશન રિવિઝન તો કરો જ પણ સાથે સાથે રિકોલિંગ ટેકનિક પર પણ કામ કરો કે તમે એ સમ જુઓ છો અથવા તો તમે એ જે પણ ક્વેશ્ચન તમારી સામે આવ્યો નીટના પેપરમાં તો એમસીક્યુઝ હોય છે એટલે એમાં જે પ્રશ્ન તમારી સામે આવે છે પછી એ ઇલસ્ટ્રેશનમાંથી આવેલો હોય કે અન્ય કોઈ સ્થળેથી જગ્યાએથી કોઈ બુકમાંથી આવેલો એ સમ હોય ઇલસ્ટ્રેશન હોય કે કોઈ કોન્સેપ્ટ હોય કે કોઈ પ્રશ્ન હોય પણ ત્વરિત એનો ઉત્તર તમને સ્ફુરે એ પ્રકારનું પ્રાપ્ત કરી શકો એ અનિવાર્યતા હોય છે ઉત્તમ દેખાવ કરવાની મિત્રો હવે તો એવા વિદ્યાર્થીઓ પણ આપણે જોઈ રહ્યા કે જેઓ સાતસો વીસ માંથી સાતસો વીસ માર્ક્સ મેળવે છે તાજેતરમાં જે પરિણામ આવ્યું નીટનું તો એમાં ત્રણ ટોપર્સ છે ત્રણ વિદ્યાર્થીઓ છે ત્રણ સ્ટુડન્ટ્સ કે જેમણે સેવન ટ્વેન્ટીમાંથી સેવન ટ્વેન્ટી સ્કોર કર્યા મિત્રો કેટલી એક્યુરેસી કેટલું પ્રભુત્વ વિષય પર એમણે મેળવ્યું ત્રણેય વિષય પર ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજી કોઈ પણ સવાલ તમારી સામે આવે સરસ રીતે જવાબ નિયત સમયમાં તમે આપી શકો છો કક્ષાએ વિદ્યાર્થીઓ પહોંચ્યા તો આ કૌવત કેળવવાનું છે કૌશલ્ય કેળવવાના છે 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 સ્પીડ મેળવવાની પ્રભુત્વ મેળવવાનું ફેકલ્ટી છે એને પ્રેરિત કર્યા વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં મને પણ રસ પડ્યો અને તેઓને પણ રસ પડ્યો અને ખૂબ સરસ રીતે આ બધા મુદ્દાઓની ચર્ચા કરી અમે છૂટા પડ્યા તો ડાયનેમિક બુક ફાઇન્સ આપે છે તમને મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે નવું નવું વાંચો વિચારો મિત્રોમાં શેર કરો ગમતાનો કરો ગુલાલ એ માટે દરેક ક્ષણ પવિત્ર જ પછી તમે રણમાં હો કે અરણ્યમાં આપો રજા સલીમ સોમાણીને આવજો